मास ट्रांसफर ऑपरेशन चैप्टर वन इंट्रोडक्शन प्रस्तावना जे आपणे कहीए छीए इंट्रोडक्शन ऑफ दी मास ट्रांसफर ऑपरेशन राइट चेनल इलिमिटेबल केमिकल एंजीनियरिंग प्लीज सब्सक्राइब इट बिफोर सीइंग दिस वीडियो। आ वीडियो आपणे गुजरातीमां जोवाना छे। आनी पहेलानो जे वीडियो छे ए इंग्लिशमां रिलीज थई चूक्यो छे। ફર્સ્ટ કેટલા કન્ટેન્ટ આપણે એની અનુક્રમણિકા જેવું કહીએ તો કેટલા કન્ટેન્ટ્સ આપણે આવરી લેવાના છે આ લેક્ચરમાં, તો ફર્સ્ટ પ્રસ્તાવના, માસ ટ્રાન્સફર ઓપરેશનનું ઇન્ટ્રોડક્શન, ક્લાસિફિકેશન મતલબ વર્ગીકરણ જે આપણે કહીએ માસ ટ્રાન્સફર ઓપરેશનનું, કે કેટલા ટાઈપના આપણે માસ ટ્રાન્સફર ઓપરેશન હોઈ શકે છે, તો ફર્સ્ટ ડાયરેક્ટ કોન્ટેક્ટ ઓફ ટુ ઇમિસિબલ ફેઝિસ, ફેઝિસ સેપરેટેડ બાય મેમ્બ્રેન, ડાયરેક્ટ કોન્ટેક્ટ ઓફ મિસિબલ ફેઝિસ એન્ડ યુઝિસ ઓફ સરફેસ ફિનોમિના, જેમાંથી આપણે જનરલી વાત કરીએ માસ ટ્રાન્સફર ઓપરેશનની, તો કેમિકલ એન્જિનિયર છે, એન્જિનિયરિંગ છે, મેઇન કન્સર્ન્સ એની સાથે છે, મેઇન એને એ શું જોવે છે કે પ્રોબ્લેમ ઓફ ચેન્જિંગ ધ કમ્પોઝિશન ઓફ સોલ્યુશન, મતલબ જે એના કમ્પોઝિશન છે તે એ ચેન્જ થાય છે, જે તમે સોલ્યુશન બનાવેલું છે એ એન્ડ મિક્સચર થ્રુ મેથડ્સ નોટ નેસેસરી ઇન્વોલ્વ કેમિકલ રિએક્શન. તો જનરલી માસ ટ્રાન્સફર્મ એક વાત સાથે કન્સર્ન છે કે એનું કમ્પોઝિશન જોવે છે સોલ્યુશનમાં. આપણે મિકેનિકલ ઓપરેશન બી છે જેમાં બી કમ્પોઝિશન ચેન્જ થાય છે, બટ કેવી રીતે? તો ફર્સ્ટ એક્ઝામ્પલ એનું મિકેનિકલ ઓપરેશનનું આપેલું છે કે ફિલ્ટ્રેશન છે. હવે ફિલ્ટ્રેશન છે એમાં શું થાય છે કે સોલિડ છે એ લિક્વિડમાંથી આપણે દૂર કરીએ છીએ, ફિલ્ટર આઉટ કરીએ છીએ. તો ક્લાસિફિકેશન ઓફ સોલિડ ઇન ટુ ફ્રેક્શન ઓફ ડિફરન્ટ પાર્ટિકલ સાઇઝ, તો અકોર્ડિંગ ટુ ધ સાઇઝ અને એની સેપરેશન પાર્ટિકલ્સનું છે, જે કણ છે એમાં સોલિડના ઘન કમ્પોઝિશન જે રહેલું છે સોલિડનું, તેને અકોર્ડિંગ ટુ ધ ડેન્સિટી મતલબ ઘનતાને આધારે આપણે એને સેપરેટ આઉટ કરીએ છીએ, રાઈટ? તો એ એક ફિલ્ટ્રેશન થઈ ગયું, પણ એને આપણે માસ ટ્રાન્સફર ઓપરેશન નહીં કહી શકીએ, કારણ કે એમાં કોઈ કમ્પોઝિશન ચેન્જ નથી થતું, એને આપણે છૂટું પાડીએ છીએ. ઓપરેશન ધેટ ઇન્વોલ્વ ચેન્જીસ ઇન ધ કમ્પોઝિશન ઓફ ધ સોલ્યુશન, જે સોલ્યુશન છે જે તમારું પ્રવાહી છે એના ઘટકોમાં ચેન્જ થાય છે, ધે આર નોન એઝ ધ માસ ટ્રાન્સફર ઓપરેશન, એને આપણે માસ ટ્રાન્સફર ઓપરેશન કહીશું. હવે આ સેપરેશન છે કે સેપરેશન મતલબ છૂટા પાડો, કોઈ બી બે વસ્તુ છે, બે ફેઝ છે, એમાંથી તમને જે જરૂરી કમ્પોનન્ટ છે એને આપણે છૂટું પાડીએ છીએ. તો એની કોસ્ટ છે એ જનરલી સેના પર ડિપેન્ડ કરે છે, જે તમારું ફાઇનલ કોન્સન્ટ્રેશન છે, જે તમને ફાઇનલ કોન્સન્ટ્રેશન છે અને ઇનિશિયલ કોન્સન્ટ્રેશન છે બેઝડ ઓન ધી સેપરેટેડ સબસ્ટન્સ, જે સેપરેટેડ સબસ્ટન્સ છે તમારો, તો એનું છેલ્લું કોન્સન્ટ્રેશન તમને શું મળે છે અને ઇનિશિયલ મતલબ સ્ટાર્ટિંગનું જે તમને કોન્સન્ટ્રેશન છે એ શું મળે છે, આ બંનેનો રેશિયો છે એના પર તમારી કોસ્ટ છે ડિપેન્ડ કરશે, એના પર ડિપેન્ડ કરે છે. મતલબ કે અગર જો તમારો રેશિયો છે એ હાઈ છે, ધેન ધ તમારી જે કોસ્ટ છે એ પણ ઉપર જશે, મતલબ એ પણ વધશે, રાઈટ? એક બીજું એક એક્ઝામ્પલ આપેલું છે કે સલ્ફ્યુરિક એસિડ જે છે આપણને નેચરમાં મળે છે, તો એ સલ્ફ્યુરિક એસિડ મતલબ સલ્ફર છે ને જનરલી નેચરલી આપણને પ્યોર સ્ટેટમાં મળે છે, તો એમાંથી આપણે જ્યારે સલ્ફ્યુરિક એસિડ બનાવવાની હોય છે, એ પ્રોડક્ટ બનાવવાની હોય છે, તો આપણે જનરલી એ લો કોસ્ટ પર બની જાય છે. શું કામ? કારણ કે જે નેચરલ વસ્તુ છે એમાંથી સલ્ફર આપણે જે એક્સ્ટ્રા આપણે છૂટું પાડવાનું છે, તો એની કોસ્ટ એ વધશે નહીં, મતલબ સેપરેશન પ્રોસેસની કોસ્ટ નહીં વધે. અને એની જ કમ્પેરમાં આપણે અગર યુરેનિયમ જોઈએ, તો યુરેનિયમ છે એ નેચરમાં આપણને મળે છે, બટ એનું કોન્સન્ટ્રેશન બહુ જ લો છે, મતલબ અગર કમ્પેરેટિવલી ટુ સલ્ફર, તો આપણે જેને નેચરમાંથી આપણને મળે છે તો
એનું કોન્સન્ટ્રેશન મતલબ એ બહુ ઓછા અમાઉન્ટમાં આપણને મળશે નેચરમાંથી. તો અગર આપણે એનું અમાઉન્ટ, એ પ્રોડક્ટનું અમાઉન્ટ વધારે જોઈએ છે તો આપણે સેપરેશન છે વધારવું પડશે. મતલબ ધ માસ્ટર્સ ઓફ ઓપરેશન આર કેરેક્ટરાઇઝ બાય ટ્રાન્સફર ઓફ અ સબસ્ટન્સ થ્રુ અનાધર ઓન અ મોલેક્યુલર સ્કેલ. મતલબ માસ ટ્રાન્સફોર્મ ઓપરેશનમાં જનરલી કઈ રીતે આપણે એને કેરેક્ટરાઇઝ કરી શકીએ કે બાય ટ્રાન્સફર ઓફ અ સબસ્ટન્સ, કોઈ એક સબસ્ટન્સનું ટ્રાન્સફર થાય છે ઇન બિટવીન ધ મોલેક્યુલર સ્કેલ થ્રુ અનાધર ઓન મોલેક્યુલર સ્કેલ. તો અહીંયા તમને બે એક્ઝામ્પલ આપેલા છે. ફર્સ્ટ, કે જે વોટર છે એ જનરલી એનું બાષ્પીભવન થાય છે, આપણે જે પુલ ભરેલો છે સ્વિમિંગ પુલ એમાંથી, તો એ માસ ટ્રાન્સફર ઓપરેશન છે. કે સેકન્ડ એક્ઝામ્પલ છે પમ્પિંગ અ લિક્વિડ થ્રુ અ પાઇપ જે મૂવિંગ મોશનમાં છે. મતલબ પમ્પિંગ, આપણે કોઈ ભી લિક્વિડ છે એને ડાયરેક્ટ પાઇપ થ્રુ પમ્પ કરીએ છીએ હાઈ લેવલ પર લઈ જવા માટે. તો એ તમારું માસ ટ્રાન્સફર ઓપરેશન છે. તો કે ના, એમાં કોઈ ડિફ્યુઝન નહીં થતું. ડિફ્યુઝન મતલબ સ્પ્રેડ થવું, એમાં કંઈ સ્પ્રેડ નહીં થવું. આ એક ફ્લોઈંગ મોશન છે, પમ્પિંગ અ લિક્વિડ મતલબ એક ફ્લોઈંગ મોશન છે. એ તમારે ફ્લુઇડ ફ્લો ઓપરેશનમાં આવે છે. જ્યારે વોટર ઇવાપોરેટ્સ ફ્રોમ ધ પુલ, મતલબ એ એક ફેઝમાંથી બીજા ફેઝમાં જાય છે. મતલબ લિક્વિડ ફેઝ છે એમાંથી આપણે પાણી છે બાષ્પીભવન થઈને એ એર મિક્સચરમાં જાય છે. તો દેટ ઇઝ એ આપણું માસ ટ્રાન્સફર ઓપરેશન છે, રાઈટ? નાઉ ક્લાસિફિકેશન અને વર્ગીકરણ જે આપણે કહીએ છીએ માસ ટ્રાન્સફર ઓપરેશન. તો ફર્સ્ટ છે ડાયરેક્ટ કોન્ટેક્ટ ઓફ ટુ ઇમિસિબલ ફેઝિસ. બે કોઈ એવા ફેઝને આપણે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરાવીએ છીએ જે એકબીજામાં મિસિબલ નથી, રાઈટ? તો એક ટુ ફેઝ સિસ્ટમમાં સેવરલ કમ્પોનન્ટ્સ એટ ઇક્વિલિબ્રિયમ, જ્યારે એ સંતુલનમાં છે ત્યારે ફ્યુ એક્સેપ્શન, મતલબ એવા કોઈ થોડા એવા અપવાદ હોઈ શકે, ધ કમ્પોઝિશન ઓફ ધ ફેઝિસ આર ડિફરન્ટ. મતલબ એવા અમુક જ એવા અપવાદ છે કે જેનું જ્યારે સંતુલનમાં હોય ધ કમ્પોઝિશન ઓફ ધ ફેઝિસ, મતલબ એક ફેઝમાંથી બીજા ફેઝમાં, ધારો કે ગરમ પ્રવાહી વાયુ આ ત્રણ ફેઝ છે, તો એ ત્રણમાંથી એનું કમ્પોઝિશન ડિફરન્ટ હોય, તો વેરિયસ કમ્પોનન્ટ્સ ઇન બધા ડિફરન્ટલી ડિસ્ટ્રીબ્યુટેડ બિટવીન ધ ફેઝિસ. મતલબ બધા જ કમ્પોનન્ટ છે, અલગ અલગ કમ્પોનન્ટ છે એ અલગ અલગ ફેઝમાં ડિસ્ટ્રીબ્યુટ થયેલા હોય છે. ના, ધ સેપરેશન ધસ અફોર્ડ લીડ્સ ઇમિડિયેટલી ટુ અ પ્યોર સબસ્ટન્સ બીકોઝ વન ઓફ ધ ફેઝિસ એટ ઇક્વિલિબ્રિયમ કન્ટેન્સ ઓનલી વન કોન્સ્ટિટ્યુટ. મતલબ જ્યારે જ કોઈ બી એક ફેઝ છે એ સંતુલનમાં છે ત્યારે એક ઓનલી વન કોન્સ્ટિટ્યુટ, એક જ ઘટક એની પાસે હશે. તો ફોર એક્ઝામ્પલ, ધ ઇક્વિલિબ્રિયમ વેપર ઇઝ ઇન કોન્ટેક્ટ વિથ ધ લિક્વિડ એક્વિયસ સોલ્ટ સોલ્યુશન કન્ટેન્સ નો સોલ્ટ રિગાર્ડલેસ ઓફ ધ કોન્સન્ટ્રેશન ઓફ ધ લિક્વિડ. જ્યારે ઇક્વિલિબ્રિયમ વેપર છે એટલે કે વાયુ જે સંતુલનમાં છે, એ અગર લિક્વિડ એક્વિયસ સોલ્ટ સોલ્યુશનના કોન્ટેક્ટમાં આવશે તો એનામાં સોલ્ટના કોઈ કમ્પોઝિશન તમને જોવા નહીં મળે. સિમિલરલી, ધ ઇક્વિલિબ્રિયમ સોલિડ ઇન કોન્ટેક્ટ વિથ સચ લિક્વિડ સોલ્ટ સોલ્યુશન, આઈધર યુટેક્ટિક પ્યોર વોટર ઓર પ્યોર સોલ્ટ, ડિપેન્ડિંગ અપોન વિચ સાઇડ ઓફ ધ યુટેક્ટિક કમ્પોઝિશન ધ લિક્વિડ હેપન્સ ટુ બી. સિમિલરલી, અગર ઇક્વિલિબ્રિયમ સોલિડ બી એ જે લિક્વિડ સોલ્ટ સોલ્યુશનના આવે છે ટચમાં, તો એમાં કોઈ બીજા કમ્પોઝિશન તમને જોવા નહીં મળે. હવે એ ફર્સ્ટ જ વર્ગીકરણમાં આપણે ફર્સ્ટ બે ફેઝ લીધા છે, ગેસ લિક્વિડ. જનરલી ગેસ ગેસ ફેઝ છે આ પ્રેક્ટિકલી પોસિબલ નથી, કારણ કે ગેસ જનરલી આપણને પ્યોર સ્ટેટમાં જ મળે છે, એટલા માટે અહીંયા ગેસ ગેસ કન્સિડર નથી કરેલું. ફર્સ્ટ સેકન્ડ આ આપણે કન્સિડર કરીએ તો ગેસ ને લિક્વિડ, વાયુ અને પ્રવાહી, આ બે આ બે ફેઝને આપણે કોન્ટેક્ટમાં લાવીએ તો ઇફ ઓલ ધ કમ્પોનન્ટ સિસ્ટમ ડિસ્ટ્રીબ્યુટ બિટવીન ધ ફેઝિસ એટ ઇક્વિલિબ્રિયમ, ધ ઓપરેશન ઇઝ નોન એઝ ધ ફ્રેક્શનલ ડિસ્ટિલેશન. ફ્રેક્શનલ ડિસ્ટિલેશન, હ્યુમિડિફિકેશન, ડીહ્યુમિડિફિકેશન, આ બધા ગેસ લિક્વિડ ફેઝના એક્ઝામ્પલ છે.
હવે ઓલ ધી કમ્પોનન્ટ્સ, હવે જે તમારું સોલ્યુશન છે જેમાંથી તમારે કંઈ સેપરેટ આઉટ કરવાનું છે, તો એ કમ્પોનન્ટ્સ છે બે ફેઝમાં ડિવાઇડ થયેલા હોય છે, ડિસ્ટ્રીબ્યુટ થયેલા હોય છે, ફેલાયેલા હોય છે. દેટ ઇઝ નોન એઝ ધ ફ્રેક્શનલ ડિસ્ટિલેશન. ઇફ ધ લિક્વિડ ફેઝ ઇઝ પ્યોર લિક્વિડ, એટલે હ્યુમિડિફિકેશનમાં શું હોય છે કે પ્યોર લિક્વિડ ફેઝ છે, બટ કમ્પોનન્ટ ઓફ ધી ગેસ કન્ટેન્સ ટુ ઓર મોર. જ્યારે આપણે કોઈ બી વસ્તુ હ્યુમિડિફાય થાય છે, જનરલ એક્ઝામ્પલ હ્યુમિડિફિકેશનનું છે કે એસી છે. હવે એસી ચાલે છે તો એ ત્યારે તમારું હ્યુમિડિફિકેશન થાય છે, જે બી તમારો રૂમ છે એનું. સિમિલરલી કોઈ બી કપડાં છે તો ભેજવાળું વાતાવરણ છે તો તેમાં તમારા કપડાં પર ભેજ લાગે છે, એ હ્યુમિડિફિકેશન થાય છે. કે સોલિડ આપણા કપડાં છે, ક્લોથ્સ છે, સોલિડ છે, અને એમાંથી જે તમારો ગેસ મિક્સચર છે, મતલબ હ્યુમિડિફાઈસ એનાથી થાય છે, જે વોટર વેપર છે એનાથી હ્યુમિડિફાઈ થશે. સિમિલરલી અગર એની ડિરેક્શન છે ઉલટી છે, મતલબ ડિહ્યુમિડિફિકેશન, ડિહ્યુમિડિફિકેશન મતલબ કોઈ બી ભેજવાળી વસ્તુ છે એમાંથી ઇવાપોરેટ થાય છે, રાઈટ? તો ધેટ ઇઝ નોન એઝ ધ ડિહ્યુમિડિફિકેશન. હવે સેકન્ડ વન છે ગેસ અને સોલિડ, ઘન અને વાયુ. ધ ક્લાસિફિકેશન ઓફ ધ ઓપરેશન ઇન ધીસ કેટેગરી અકોર્ડિંગ ટુ નંબર ઓફ કમ્પોનન્ટ્સ વિચ અપિયર ઇન ધ ટુ ફેઝિસ. મતલબ જેટલા નંબર ઓફ કમ્પોનન્ટ્સ કયા ફેઝમાં, બે ફેઝમાં જે મળે છે એના પર ડિપેન્ડ કરે છે. તો ફ્રેક્શનલ સબ્લિમેશન, ડ્રાઇંગ, ડિઝોર્પ્શન આ બધા એક્ઝામ્પલ છે, એબ્ઝોર્પ્શન, એડજેપ્શન આ બધા એક્ઝામ્પલ છે, એ ગેસ સોલિડના છે. અને ઓલ ધ કમ્પોનન્ટ, હવે બધા જ કમ્પોનન્ટ એવું જરૂરી નથી કે બંને ફેઝમાં આપણને મળે. સોલિડ છે એ જનરલી વોલેટાઇલ લિક્વિડથી એક્સપોઝ થાય ત્યારે એ ટુ અ રિલેટિવલી ડ્રાય ગેસ, ધ લિક્વિડ લીવ્સ ધ સોલિડ. ત્યારે લિક્વિડ છે એ સોલિડને લીવ કરે છે, મતલબ અગર ડ્રાય ગેસના કોન્ટેક્ટમાં કોઈ બી સોલિડ આપણે રાખીએ છીએ, ચાલો આપણે ફિલ્ટ્રેશનની કેક જ લઈ લઈએ, તો અગર ફિલ્ટ્રેશનની કેક છે એને આપણે ડ્રાય કરવી છે તો એ ડ્રાય ગેસના કોન્ટેક્ટમાં લાવીશું. એને ડ્રાય કરવા માટે આપણે ડ્રાય ગેસ યુઝ કરીએ છીએ, ડ્રાઇંગ મીડિયમ યુઝ કરીએ છીએ. તો ડિફ્યુઝિસ ઇન્ટુ ધ ગેસ, મતલબ એ ગેસ છે એ સોલિડમાંથી નીકળી જશે, એન્ડ ધેટ ઇઝ નોન એઝ ધ ડ્રાઇંગ. ઇફ ધ ડિફ્યુઝન ટેક્સ પ્લેસ ઇન ધ ઓપોઝિટ ડાયરેક્શન, ધ ઓપરેશન ઇઝ નોન એઝ ધ એડઝોર્પ્શન. હવે સિમિલરલી અગર ડ્રાઇંગનું ઉલટું થાય છે, ડિઝોર્પ્શનનું ઉલટું થાય છે, ધેટ ઇઝ નોન એઝ ધ એડઝોર્પ્શન. મતલબ સરફેસ ફિનોમિના કોઈ છે જેના પર અગર સરફેસ પર કોઈ બી કમ્પોનન્ટ છે એ લાગે છે તો ધેટ ઇઝ નોન એઝ ધ એડઝોર્પ્શન. અને લિક્વિડ લિક્વિડ તો સેપરેશન ધેટ ઇન્વોલ્વ ધ કોન્ટેક્ટ ઓફ ટુ ઇનસોલ્યુબલ લિક્વિડ ફેઝિસ આર નોન એઝ ધ લિક્વિડ લિક્વિડ એક્સટ્રેક્શન. હવે લિક્વિડ લિક્વિડમાં શું છે કે કોઈ બી બે તમારી પાસે લિક્વિડ, મતલબ બે પ્રવાહી છે, એમાંથી તમારે કોઈ બી એક આ બંનેમાંથી એને એકને સેપરેટ કરવું છે, તો તમે કોઈ થર્ડ કમ્પોનન્ટ અથવા થર્ડ સોલિડ યા પ્રવાહી કંઈ એડ કરો છો એજન્ટ સોલ્વન્ટ તરીકે, અને એ તમારું લિક્વિડ લિક્વિડ એક્સટ્રેક્શન ઓપરેશન ગણાશે. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે એસિટિક એસિડ અને એસિટોન, જેને આપણે ટેટ્રાક્લોરાઇડ સોલ્વન્ટ યુઝ કરીને બંનેને છૂટા પાડીએ છીએ. અને આપણે જ્યારે આ સેપરેટ આઉટ કરીએ છીએ ત્યારે બંને ટેટ્રાક્લોરાઇડ છે એની સાથે તમને એસિટોન બી મળશે, એસિટિક એસિડ બી મળશે. પણ કયા ફેઝમાં તમને એ વધારે મળે છે એના પર તમારું સેપરેશન ડિપેન્ડ કરે છે. અને ઇટ કેન બી ડન ઇન, મતલબ ફ્રેક્શન વાઇઝ બી તમે કરી શકો છો, રાઈટ? ફોર્થ છે તમારું લિક્વિડ સોલિડ. જ્યારે આ બે કમ્પોનન્ટ છે એટ ઇક્વિલિબ્રિયમ છે બોથ ધ ફેઝિસ, ત્યારે બંને કોન્સ્ટિટ્યુન્ટ છે એમાં પ્રેઝન્ટ છે, તો દેટ ઇઝ લિક્વિડ સોલિડ માસ ટ્રાન્સફર ઓપરેશન. એક્ઝામ્પલ છે ફ્રેક્શનલ ક્રિસ્ટલાઇઝેશન. હવે
ઝોન રિફાઇનિંગ ટેકનિક છે એ બી લિક્વિડ સોલિડ પાર્ટમાં આવશે. લીચિંગ છે તો લીચિંગ ઓફ એની ઓફ ધી કમ્પોનન્ટ ફ્રોમ ધ હવે આપણે ટી એક્સ ટી છે તો ટીનું લીચિંગ કઈ રીતે થશે તો જનરલી વોટરમાં આપણે એડ કરીએ છીએ તો એ ટી છે એનો કલર છે અથવા એ કમ્પોનન્ટ છે આપણે વોટરમાં આવી જાય છે. તો કમ્પોનન્ટ ફ્રોમ અ સોલિડ મિક્સચર બાય અ લિક્વિડ સોલવન્ટ એ લીચિંગ છે, રાઈટ. અગર તમારે યુરિયા છે એ કોઈક ક્રિસ્ટલ ફોર્મમાં જોઈએ છે તો લિક્વિડ સોલિડ માસ ટ્રાન્સફર ઓપરેશન યુઝ થાય છે. અગર કોઈ અલ્ટ્રા પ્યોર મેટલ્સ ક્રિએટ કરવા છે અથવા સેમી કન્ડક્ટર્સ જોઈએ છે તો ધેટ આર ઓલ ધ ઓલસો ધ એક્ઝામ્પલ ઓફ લિક્વિડ સોલિડ માસ ટ્રાન્સફર. ફિફ્થ તમારો છે સોલિડ સોલિડ. તો સોલિડ સોલિડ જનરલી છે ડિફ્યુઝન એમાં થતું નથી, સ્લો રેટનું ડિફ્યુઝન હોય છે. તો ઇન્ડસ્ટ્રીયલ સેપરેશન છે ઓપરેશન આ કેટેગરીમાં તમને નહીં મળે. હવે સેકન્ડ છે ફેઝિસ સેપરેટેડ બાય બ મેમ્બ્રેન. ફર્સ્ટ વન છે ગેસ ગેસ. તો હવે ગેસ ગેસમાં શું હશે કે જે મેમ્બ્રેન છે, મેમ્બ્રેન જનરલી શું હોય છે કે પોરસ મીડિયા હોય છે જેના થ્રુ આપણે કોઈ બી કમ્પોનન્ટ છે ને એ કોઈ બી એક કમ્પોનન્ટને પાસ થવા દેશે અને બાકી છે ને પાસ નહીં થવા દે, મતલબ એ જે કમ્પોનન્ટ છે સેપરેટ આઉટ થશે. તો ગેસ મિક્સચર છે, તો ગેસ મિક્સચર છે બેઝ ઓન એના મોલેક્યુલર વેઇટ, મતલબ અણુભાર છે એના પર એનું સેપરેશન થશે, મતલબ જેનું અણુભારના ડિફરન્સના લીધે એક ગેસ મોલેક્યુલ્સ છે પાસ થઈ જશે અને જે કમ્પોનન્ટ્સ આપણે ડિઝાયર્ડ કમ્પોનન્ટ છે મળી જશે જે કમ્પોનન્ટ આપણને જોઈએ છે તે. સિમિલરલી ગેસ લિક્વિડ. તો ગેસ લિક્વિડમાં જનરલી શું થાય છે, અહીંયા એક્ઝામ્પલ આપેલું છે આલ્કોહોલ અને વોટર. તો મેમ્બ્રેનમાંથી આલ્કોહોલ જ્યારે પાસ થઈ જશે ત્યારે એ આલ્કોહોલ છે જનરલી વોલેટાઇલ કમ્પોનન્ટ હોય છે તો એ વેપરાઇઝ થઈ જશે. એ રીતે તમને આલ્કોહોલ અને વોટરનું સેપરેશન મળશે. થર્ડ વન છે લિક્વિડ લિક્વિડ છે. તો લિક્વિડ લિક્વિડમાં એક્ઝામ્પલ જનરલી છે જે તમારા મેમ્બ્રેન સેપરેશન ટેકનિકમાં આવી ગયેલું રિવર્સ ઓસ્મોસિસ, ડાયાલિસિસ, ઇલેક્ટ્રોડાયાલિસિસ. અહીંયા એ તમને એક્ઝામ્પલ આપેલું છે કે સેપરેશન ઓફ ધ ક્રિસ્ટલાઇન સબસ્ટન્સ ફ્રોમ અ કોલોઇડ બાય કોન્ટેક્ટ ઓફ ધર સોલ્યુશન વિથ ધ લિક્વિડ સોલવન્ટ. લિક્વિડ સોલવન્ટના કોન્ટેક્ટમાં લાવીને જ્યારે તમારા ક્રિસ્ટલાઇન સબસ્ટન્સ તમારો એનું સેપરેશન મળે છે દેટ ઇઝ અ ડાયાલિસિસ. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે વીએસ બીટ સુગર સોલ્યુશન એન્ડ કન્ટેનિંગ અનડિઝાયર્ડ કોલોઇડલ મટીરિયલ આર ફ્રીડ ફ્રોમ ઓફ ધ લેટર બાય કોન્ટેક્ટ વિથ વોટર. વોટર એ સોલ્વન્ટ યુઝ કરેલું છે અહીંયા. ઇફ તમે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ યુઝ કરો છો તો એને ઇલેક્ટ્રોડાયાલિસિસ તરીકે ઓળખવામાં આવે છે. જનરલી રિવર્સ ઓસ્મોસિસ પ્રોસેસ શું છે, રિવર્સ ઓસ્મોસિસ પ્રોસેસમાં તમારે ઓસ્મોટિક પ્રેશર છે એના પર તમે હાઇડ્રોસ્ટેટિક પ્રેશર એપ્લાય કરો છો અને જે તમારું કોન્સન્ટ્રેશન ઇમ્પ્યોરિટીનું કોન્સન્ટ્રેશન છે એ હાયર કોન્સન્ટ્રેશન ટુ લોઅર કોન્સન્ટ્રેશન, સોરી લોઅર કોન્સન્ટ્રેશન ટુ હાયર કોન્સન્ટ્રેશન ઇન ધ રિવર્સ ઓસ્મોસિસ પ્રોસેસ એ ડિફ્યુઝ થાય છે. તો થર્ડ વન ઇઝ ડાયરેક્ટ કોન્ટેક્ટ ઓફ મિસિબલ ફેઝિસ. બે મિસિબલ ફેઝ છે એનો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરાવવામાં આવે છે. તો તમને એવા બે ત્રણ ટાઈપના એક્ઝામ્પલ આપેલા છે, થર્મલ ડિફ્યુઝન, સ્વેપ ડિફ્યુઝન એન્ડ એટમોલોસિસ. હવે થર્મલ ડિફ્યુઝનમાં શું કરે છે કે જે ઇન્વોલ્વ ધ ફોર્મેશન ઓફ કોન્સન્ટ્રેશન ડિફરન્સ વિદઇન ધ સિંગલ લિક્વિડ. હવે સિંગલ લિક્વિડ ઓર ગેસિયસ ફેઝ છે એમાં ટેમ્પરેચર ગ્રેડિયન્ટને લીધે જે કોન્સન્ટ્રેશન ડિફરન્સ તમને મળે છે બેઝ ઓન ધેટ તમને સેપરેશન મળે છે. તો દેટ ઇઝ તમારું થર્મલ ડિફ્યુઝન છે. સ્વીપ ડિફ્યુઝન. તો સ્વીપ ડિફ્યુઝનમાં શું છે કે કન્ડેન્સેબલ વેપર. અહીંયા આપણે સ્ટીમનું એક્ઝામ્પલ લીધેલું છે કે સ્ટીમ છે એ કોઈ ગેસ મિક્સચરમાંથી આપણે પાસ કરીશું તો એ ગેસ મિક્સચરમાંથી કોઈ બી એક ડિઝાયર્ડ જે ગેસને તમારે સેપરેટ આઉટ કરવો છે એ પોતાની સાથે એ ગેસને ટ્રાવેલ કરાવે છે, મતલબ એ સેપરેટ આઉટ કરે છે, કેરીઝ અલોંગ વિથ ધેમ, એટલે એ પોતાની સાથે લઈ જાય છે એ. તો તમને એક ગેસનું સેપરેશન મળી જશે સ્ટીમ સાથે, તો એ તમારું સ્વીપ ડિફ્યુઝન થયું. એટમોલોસિસ. ઇફ ધ ટુ ઝોન્સ વિદ ઇન ધ ગેસ ફેઝ વેર ધ કોન્સન્ટ્રેશન આર ડિફરન્ટ એટ સેપરેટેડ બાય સ્ક્રીન કન્ટેનિંગ ધ જેને લાર્જ ઓપરિંગ્સ છે જે સ્ક્રીનના
એવા ટુ ઝોન્સ વિધિન ધ ગેઝ ફેઝ જેના કોન્સન્ટ્રેશન ડિફરન્ટ છે, તો એને સેપરેટ કરવા માટે જે ટેકનિક યુઝ થાય છે દેટ ઇઝ એટમોલોસિસ. ફોર્થ છે યુઝ ઓફ ધ સરફેસ ફિનોમિના. યુઝ ઓફ ધ સરફેસ ફિનોમિના મતલબ કે જ્યારે તમારું સબસ્ટન્સ છે એ કોઈ લિક્વિડમાં ડિઝોલ્વડ હોય અને તમે કોઈ એક સરફેસ ટેન્શન ક્રિએટ કરીને, મતલબ ફોર્મ ક્રિએટ કરીને એને તમે સેપરેટ આઉટ કરો છો. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે ડિટર્જન્ટનું, તો ડિટર્જન્ટ અને વોટર, તો જનરલી ડિટર્જન્ટ અને વોટરમાં તમે શું કરશો, અગર ડિટર્જન્ટને સેપરેટ આઉટ કરો છો તો એને બબલ્સ ક્રિએટ કરશો. એ જે સોલ્યુશન છે ડિટર્જન્ટ અને વોટર મિક્સ કરેલું છે એમાં બબલ્સ ક્રિએટ કરશો બાય સપ્લાઈંગ ધ એર, એમાં એર સપ્લાય કરીને. તો એમાં જે ફોર્મ સેપરેટ થાય છે એને તમે અગર સેપરેટ આઉટ કરી લેશો, જે ડિટર્જન્ટ પાર્ટ છે વોટરમાંથી નીકળી જશે. તો ધેટ ઇઝ ધ સેપરેશન ઓફ ડિટર્જન્ટ એન્ડ વોટર. તો બાય ફોર્મિંગ અ ફોર્મ ઓફ ફ્લાટ સરફેસ બાય બબલિંગ ધ એર થ્રુ ધ સોલ્યુશન એન્ડ કલેક્ટિંગ ધ ફોર્મ, એ ફોર્મને કલેક્ટ કરી લેવાના. ઇન સોલ્યુટ કેન બી કોન્સન્ટ્રેટેડ ડાયરેક્ટ. હવે અહીંયા બે બીજા વર્ગીકરણ તમને આપેલું છે, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ઓપરેશન. તો ડાયરેક્ટ ઓપરેશન્સ આ માસ ટ્રાન્સફર જે ઓપરેશન છે એને ક્લાસિફિકેશન તમે ચાર જોઈએ, પણ ઇન જનરલ અગર તમારે બે રીતે ક્લાસિફાઈ કરવા છે તો બે કયા છે, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ. તો ડાયરેક્ટ ઓપરેશનમાં શું હશે કે ડાયરેક્ટ ઓપરેશનમાં તમે કોઈ હીટ એડિશન ઓર હીટ રિમૂવલને લીધે જે તમને સેપરેશન મળે છે અને બે ફેઝ ક્રિએટ કરો છો તમે, દેટ ઇઝ ડાયરેક્ટ ઓપરેશન. તમે ડાયરેક્ટલી સોલ્યુશનને હીટ આપો છો, કમ્પોનન્ટને હીટ આપો છો અને બે ફેઝ ક્રિએટ કરો છો. એક્ઝામ્પલ છે ફ્રેક્શનલ ડિસ્ટિલેશન, ફ્રેક્શનલ ક્રિસ્ટલાઇઝેશન એન્ડ વન ફોર્મ ઓફ ફ્રેક્શનલ એક્સ્ટ્રેક્શન આર ઓફ ધીસ ટાઈપ. સેકન્ડ વન છે ઇનડાયરેક્ટ ઓપરેશન. તો ઇનડાયરેક્ટ ઓપરેશન જનરલી શું કરે છે કે એડિશન ઓફ ફોરેન સબસ્ટન્સ એન્ડ ઇન્ક્લુડ ધ, એના એક્ઝામ્પલ છે ગેસ એબ્ઝોર્પ્શન, લિક્વિડ લિક્વિડ એક્સ્ટ્રેક્શન, સ્ટ્રીપિંગ, એબ્ઝોર્પ્શન, ડ્રાઇંગ, લીચિંગ અને સર્ટન ટાઈપ્સ ઓફ ફ્રેક્શનલ ક્રિસ્ટલાઇઝેશન ઓલ્સો. તો આમાં તમે શું કરો છો કે સેપરેશન કરવા માટે તમે ફોર એક્ઝામ્પલ લિક્વિડ લિક્વિડ એક્સ્ટ્રક્શન જ લઈ લઈએ, તો એમાં તમે બે લિક્વિડ છે જેનું ઓલરેડી ઇમિસિબલ ફેસીસ છે, તો એને સેપરેટ આઉટ કરવા માટે તમે કોઈ એક લિક્વિડ સોલ્વન્ટ યુઝ કરો છો, એને તમે એમાં એડ કરો છો અને એને એમાંથી તમને સેપરેશન મળે છે, રાઈટ? તો આ ક્લાસિફિકેશન અહીંયા પૂરું થાય છે માસ ટ્રાન્સફર ઓપરેશનનું, મતલબ વર્ગીકરણ. હવે રેફરન્સ અહીંયા મેં રોબર્ટ ટ્રેબલ બુક યુઝ કરેલી છે. હવે સેકન્ડ ચેપ્ટર સેકન્ડ લેક્ચર માટેના કન્ટેન્ટ છે તમારું કે ચોઇસ ઓફ સેપરેશન મેથડ, મેથડ્સ ઓફ કન્ડક્ટિંગ માસ ટ્રાન્સફર ઓપરેશન. આ લેક્ચર 2માં મળશે. થેન્ક યુ ફોર લિસનિંગ. હવે આ ગુજરાતી લેક્ચર હતો આઈ નો, બટ એને જે ટેકનિકલ વર્ડ્સ છે એનું મેં ગુજરાતી નથી કરેલું. જેવી રીતે કે ડિફ્યુઝન મતલબ ફેલાવો, તો જે તમારા ટેકનિકલ વર્ડ્સ છે તમારે ઇંગ્લિશમાં જ યાદ રાખવાના છે ફોર એક્ઝામ્સ. સો આઈ ડીડ નોટ કન્વર્ટ ઇન ટુ ધ ગુજરાતી. પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ્સ ધીસ વિડીયો.